चलो अबे चौथा डाट लो। 3100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવા બીજું બાકી ત્રીજાનું બીજું બાકી એટલે ભૂસી કાઢ્યું કાળી ન હોય અથવા એકો પણ ન હોય એની સંભાવના બીજો પ્રશ્ન ભૂસી કાઢ્યો ઓકે હવે જે બીજો પ્રશ્ન જે છે કયો હતો એ રહ્યો બીજો ત્રીજાનો બીજો કે આ પત્તુ કાળી ન હોય અને એકો પણ ન હોય બરાબર ઘટના એ ડેશ હો ઘટના બી નહી ઘટના એ ડેશ કાળી અથવા એકો એને ઘટના એકો તો કાળી અથવા એકો ન હોય તેને એ ડેશ કેવું પડે હવે તમારે શોધવાની શું છે પી ઓફ એ ડેશ બરોબર પી ઓફ એ ડેશ શોધવાનો છે હવે પી ઓફ એ ડેશ શોધવા માટે પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર 1 થાય એવું એક નિયમ સૂત્ર છે માટે P of A' बराबर 1 minus P of A माटे P of A' बराबर 1 minus P of A P of A नो जवाब शू आयो आपणे चार अपन तेर हतो ने P of A नो जवाब हमणा चार अपन तेर आयो चार अपन तेर आयो नो जवाब ए लखी दीधो तेर लसा लई लीए चौकड़ी गुणाकार तेर एका तेर ओछा चार नौ अपॉन तेर आवी गयो एनो जवाब कयो आ पत्तु काळी न होय अने एको पण न होय एनो जवाब आ रीते चलो हवे ना पछीनो चौथो प्रश्न थैंक यू 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા કેટલી જો એક એક આ 100 હોય ને 100 માંથી એક લો 100 માંથી એક એટલે 100 સીવન એટલે એ 100 પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તે ઘટનાની સંભાવના શોધો ઓકે સરસ મજાનો પ્રશ્ન છે એક થી 100 સુધીની સંખ્યાઓ એક યુ બરાબર 1 2 3 100 હવે એક સંખ્યા યાદચ્છિક રીતે લેવાની છે 100 સીવન એટલે કે 100 પ્રશ્ન હતો પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય હવે આ પ્રશ્ન બે રીતે સોલ્વ થાય બંને રીતે કરાવો ચોઇસ ઇઝ ઇન યોર હેન્ડ્સ પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય અને ઘટના 1 હોય ઘટના 1 હોય માટે ઘટના એ ને સંપૂર્ણ પરિણામ સ્મોલ m બરાબર તો 3 ની ગુણક કોણ હોય સાહેબ 3 ની ગુણક હોય 3 6 9 12 લખવાના દેવાના હોય છેલ્લે બોલો 100 3 નો ગુણક ખરો હા કે ના 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 99 3 નો ગુણક હા કે ના હા હા તો અહીંયા લખ્યા મેં આ 99
सो मुंबई, तो मुंबई बराबर कितना? तो 99 33 माटे पी ऑफ ए बराबर मुंबई अपॉन नागपुर 33/100 एक आर। ओके अबे आपने बीजी बात करी, अरे आज का बदा आया ना थे भाई, ये वो बांध का उसमें हॉस्ट को अलाउ नहीं करते ना सर, कोई नु नाम नहीं बताओ तूने। हां मैंने हमरा ये तो फोटो पाइन में कल कौन नहीं है, अभी फोन पे हमरा बात करो भाई के अलाउ नहीं करता बहाना काई। हां अबे जो पसंद करेली संख्या 3 नी गुणक होय मैंने घटना ए कहू, 5 नी गुणक होय ने बी कहू, पसंद करेली संख्या 5 नी गुणक होय बराबर घटना बी, माटे घटना बी ने सानुकूल परिणाम स्मॉल एम बराबर 5 नी गुणक कोण होय 5 10 15 100 5 तो गुणक हा के ना? यस। तो मुंबई बराबर सु 100/5 એટલે કે 20 મુંબઈ બરાબર માટે પી ઓફ બી બરાબર મુંબઈ અપોન નાગપુર 20/100 અને 0.20 ને 0.33 કો તો કઈ ખોટું નથી। હવે પસંદ કરેલી संख्या 3 અને 5 બંને ની ગુણક હોય સાહેબ અથવા શબ્દ લખ્યો છે પ્રશ્નમાં, તમે અને લખ્યો હું એની વાત નહીં કરતો, મેં અને બરોબર લખ્યો પીઓ। પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય અને મેં ઘટના એ કહ્યું, અને એટલે છેદ, અને 5 ની ગુણક હોય અને ઘટના બી કહ્યું, મારે પી ઓફ એ છેદ બી શોધવાનો છે। પી ઓફ એ છેદ બી એટલે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી, એવું ના આવાયું નહીં ચાલે, પણ તમારે નિયમે કાઢના કરો। તો તમારે શું કરવું પડશે? તો પી ઓફ એ છેદ બી એટલે ઘટના એ ની બી બંને સાથે બને, બંને સાથે બને એટલે 3 અને 5 બંને ની ગુણક હોય, 3 અને 5 બંને નું ગુણક કોણ હોય ખબર છે? 3 × 5 = 15, 15 એક આખો ગળિયો દે કહેવાય ને, એ 3 અને 5 બંને નો ગુણક હોય, માટે સ્મોલ એમ શું થાય ખબર છે? 15 15 2 30 15 3 45 15 4 60 15 5 75 75 15 6 90 15 6 105 100 ની બહાર જતું રહે। તો બોલ કરી જો 3 × 5 = 15 5 × 3 = 15 3 × 3 = 30 5 × 6 = 30 3 અને 5 બંને ની ગુણક। તો મુંબઈ બરાબર કેટલા થયા? 1 2 3 4 5 6 માટે પી ઓફ એ છેદ બી બરાબર મુંબઈ અપોન નાગપુર, મુંબઈ 6 નાગપુર તો 100। હવે પ્રશ્ન થાય પણ સાહેબ બધું આપણા પ્રશ્ન તો તમે જવાબ લાયા જ નહીં, પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય અથવા શબ્દ આવ્યો મતલબ યોગ ઘટના શોધવાની છે। જો અહીંયા શોધું છું, હોપ સો તમને દેખાશે, પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય બરાબર પી ઓફ એ યુ બી શોધવાનું। હવે પી ઓફ a યોગ b નું સૂત્ર બરાબર, p ઓફ a યોગ b નું સૂત્ર, એનું તો સૂત્ર અહીંયા લખીને મે સમજાવું, અહીંયા તમને દેખાય છે a યોગ b નું સૂત્ર શું થાય? p ઓફ a વત્તા p ઓફ b ઓછા p ઓફ a છેદ b। ઓકે આ દેખાય છે તમને બરાબર, p ઓફ a એનો જવાબ 33/100 વત્તા પી ઓફ બી નો જવાબ 20/100
माइनस ए छेद बी नो जवाब छ अपॉन सौ बराबर तो जो सौ लसा ले लो तमे एक रून बे मिंडा तैंतीस वत्ता बीस ओछा छ करो के जाए तैंतीस वत्ता बीस ओछा छ सुड़तालीस फोर्टी सेवन बाय हंड्रेड सुड़तालीस अपॉन सौ अथवा जीरो पॉइंट सुड़तालीस सुड़तालीस अपॉन सौ अथवा जीरो पॉइंट सुड़तालीस कदाच कोई विद्यार्थी ने प्रश्न थाय साहेब अमारे आने जीरो पॉइंट तेतरीस ની રીતે કરવું હોય તો આને અમે જીરો પોઈન્ટ વીસ લઈએ તો અને આને જીરો પોઈન્ટ જીરો છ લઈએ તો ચાલે નોર્મલી તો નવાણું પોઈન્ટ નવાણું નવાણું ટકા ચાલે છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આ તો કોઈ કડવી થોડો શિક્ષક હોય કદાચ કોઈ એવું થાય ના ભાઈ મારે તો અપૂર્ણાંકમાં લખેલું જોઈએ બાળકે અપૂર્ણાંકમાં ન લખ્યું તો કદાચ તો સ્કૂલમાં એવું બટ નવ પોઈન્ટ નવ નવ ટકા તો કોઈને કઈ તકલીફ નથી હોતી કે આ રીતે જીરો પોઈન્ટ તેત્રીસ વત્તા જીરો પોઈન્ટ વીસ માઇનસ જીરો પોઈન્ટ જીરો છ કરી જુઓ જીરો પોઈન્ટ સુડતાલીસ જ થાય જવાબમાં કોઈ ફરક નહીં પડે એટલું જ થાય ઓકે ચલો તો હવે એના પછીનું આગળ તો બનતો નિદર્શ અવકાશ યુ બરાબર ધ્યાનથી જોજો એક એક અથવા અગિયાર બાર તેર ચૌદ પંદર અને આ સોળ પછી અહીંયા વિશે વાત કરીએ તો આ બગડ એકડ એકવીસ એટલે કે બે એક બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ પછી અહીંથી કરીએ તો બે આ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અહીંથી કરીએ તો ભાઈ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ એકાવન થી કરીએ તો એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન ને છપ્પન આટલી લખવાની સ્પીડ હોય એટલે જલ્દી થાય આપણે કમ્પ્યુટરમાં કરીએ તો વાર લાગે નો એટ હવે સરવાળાની વાત ચાલે છે પણ આના સરવાળા ખબર પડે છે એક વત્તા એક કેટલા થાય સરવાળાનો નિદર્શ અવકાશ યુ કેટલા થાય તો જો એક વત્તા એક બે એક વત્તા બે ત્રણ ચાર પાંચ છ સાત સરવાળો કરતા આવડે ને ભાઈ એક વત્તા એક બે એક વત્તા બે ત્રણ એક વત્તા ત્રણ ચાર આ રીતે સુગમ કરતા જવાનું બે વત્તા એક ત્રણ બે વત્તા બે ચાર પછી આગળ સમજી જવાનું જો સળંગ જ આવશે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ત્રણ વત્તા એક ચાર ચાર પાંચ છ સાત આઠ નવ ચાર વત્તા એક પાંચ છ સાત આઠ નવ દસ પાંચ વત્તા એક છ સાત આઠ નવ દસ અગિયાર એક લીટી કહી દો શું યાર કઈક રહી ગયો છ ની લીટી રહી ગઈ ઓકે ઉપર છ નો કોઠો જ લખવાનો રહી ગયો છે કારણ કે એમાં છ વાળું તો લખ્યું નહીં પાછળ પર છ ના આવે બોલતા નથી છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ અને છ છ છ ને એક બાર આઠ નવ દસ અગિયાર બાર ટોટલ એન બરાબર છત્રીસ થાય અહીંયા જો કે અહીંયા જો એક એક થી શરૂઆત કરી જો એક પેલો સ્નેક્સ એન્ડ લીડર લુડો વાળા પાસાની વાત ચાલે છે પેલા પણ આ દાખલો આવ્યો છે એટલે અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકસઠ છ છ લાઈન થાય એનો સરવાળો કર્યો છે કોઈને કઈ ડાઉટ પ્રશ્ન હોય મને તો સર અમારી કોણ ટ્યુશન ચાલુ છે આટલી વહેલી આ તો હતું વહેલું ચાલુ કરું છું એક્ઝેટ હવે તમને એક બે થી લીક મોકલી દઉં સર તમે થોડો ટાઈમ ચેન્જ કરો કારણ કે એ તો માનતા નહીં કે તમારે દરરોજ આવું થાય કે તમે અડધો દાખલો ચલાવો ને પછી એમનું એ બોલવા માંડે કે મોડા જઈએ ને તો એટલે કે દાખલો તો કે પૂરો કરવો પડે
બંને પાસા પર મળતા અંકનો સરવાળો બે અથવા ત્રણ નો ગુણક હોય તો જો સરવાળો બંને પાસા પર મળતા અંકનો સરવાળો બે અથવા ત્રણ નો ગુણક હોય બરાબર. ધારો કે આને ઘટના એ કહું તો માટે ઘટના એ ને સાનુકૂળ પરિણામ સ્મોલ n બરાબર. ધ્યાનથી જો સરવાળો બે અથવા ત્રણ નો ગુણક હોય, મતલબ બે નો ગુણક હોય તોય ચાલે ને ત્રણ નો ગુણક હોય તોય ચાલે. બે નો ગુણક કોણ કોણ આવે તો તમને બતાવું છું. બે નો ગુણક સાહેબ બે ના આ બે નો ગુણક પછી બે ના ગુણક માં શું આવે? બે બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છ બાર. બે નો ગુણક પછી બે ચાર છ આઠ, બે નો ગુણક દસ અને આ બાર, આ બે ના ગુણક માં આવે બરોબર. હવે સાહેબ ત્રણ ના ગુણક માં કોણ આવે? બે અથવા મતલબ બે નો ગુણક હોય તોય ચાલે, ત્રણ નો ગુણક હોય તોય ચાલે. ત્રણ ના ગુણક માં કોણ આવે? તો સાહેબ ત્રણ ના ગુણક માં આવે ત્રણ પછી છ, છ તો આવી ગયા બીજી વાર નહીં લેવાના, પછી નવ અને પછી કોણ આવે? બાર. તો હવે આને ગણી નાખો, ધ્યાનથી ગણજો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તો ચોવીસ. કેટલા આયા? ચોવીસ. તો મુંબઈ બરાબર કેટલા થયા? ચોવીસ. માટે બરાબર મુંબઈ અપોન નાગપુર, તો P ઓફ A બરાબર 24 અપોન 36 12 દુ 24 12 તરી 36 2 અપોન 3 આવે નો જવાબ બરોબર. આ રીતે તો જો આ રીતે તમારે આ કરવાનું હતું.